વેલકમ ટુ ટેમ્બોસ કિચન. આજે આપણે બનાવીશું બિસ્કિટ પૂરી, વર્કી પૂરી એટલે કે સાતપડવાળી પૂરી અને ખારી ખસ્તા પૂરી. આ ત્રણેય પૂરી બનાવવા માટે આપણે એક જ લોટ બાંધવાનો છે, એક જ લોટ બાંધીશું, એમાંથી જ આ ત્રણ પૂરીઓ બની જશે અને એને બનાવવી પણ ખૂબ જ ઇઝી છે. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું. તો હવે પૂરી બનાવવા માટે આપણે સૌ પ્રથમ લોટ બાંધવાનો છે, તો આપણે લોટ બાંધી લઈશું. મેં અહીંયા લગભગ બે મોટા બાઉલ એટલે કે 500 ગ્રામ જેટલો મેદો લીધો છે. એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મેં અહીંયા લગભગ 2 નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. આપણે એને મિક્સ કરી લેવાનું છે. આમાં આપણે 2 નાની ચમચી જેટલો અજમો એડ કરવાનો છે. અજમાને આપણે આવી રીતે મસળીને એડ કરવાનો છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં તેલ ઉમેરવાનું છે. આમાં આપણે તેલ વધારે ઉમેરવાનું છે, લગભગ મુઠ્ઠી પડતું તેલ ઉમેરવાનું છે. આમાં મોણ વધારે જોઈશે. અને મિક્સ કરતા જઈશું. જરૂર પડે તો આપણે તેલ એડ કરવાનું છે. અને આપણે તેલ નાખીને બરાબર મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો સરસ મુઠ્ઠી પડતું તેલ એડ થઈ ગયું છે, એટલે કે આમાં વધારે મોણ જોઈશે. મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે તો આપણી પૂરી સરસ બનશે. હવે આપણે આમાં પાણી એડ કરીને લોટ બાંધી લેવાનો છે. પાણી મેં અહીંયા નોર્મલ જ લીધું છે, એટલે કે ગરમ કે હુંફાળું પાણી નથી લેવાનું. નોર્મલ જે પાણી હોય એ જ પાણીથી આપણે લોટ બાંધવાનો છે. આપણે લોટ અહીંયા બહુ ઢીલો નથી કરવાનો, થોડો કઠણ જ રાખવાનો છે. આપણે આમાં જેટલું જોઈએ એટલું જ પાણી એડ કરતા રહેવાનું છે અને લોટ બાંધવાનો છે. આપણે લોટ ઢીલો નથી કરી નાખવાનો, કઠણ જ રહેવા દેવાનો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બંધાયો છે, બહુ ઢીલો નહીં અને કઠણ નહીં એવો. હવે આ લોટને આપણે લગભગ 1/2 કલાક જેવું ઢાંકીને રાખવાનો છે. તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ થઈ ગયો છે. મેં આને 1/2 કલાક સુધી ઢાંકીને રવા દીધો હતો. હવે આપણે એને થોડો થોડો મસળી લેવાનો છે. હવે આપણે પૂરી બનાવી લેવાની છે. પૂરી બનાવીએ પહેલાં આપણે એક પેસ્ટ બનાવવાની છે. મેં અહીંયા એકથી 1.5 મોટી ચમચી જેટલો મેદો લીધો છે. હવે આપણે આમાં ઘી એડ કરવાનું છે. ઘી અહીંયા મેં 2 મોટી ચમચી જેટલું ઘી લીધું છે. હવે આપણે એને મિક્સ કરીને એક સરસ પેસ્ટ બનાવવાની છે. બરાબર મિક્સ કરી લઈશું. સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ પેસ્ટને આપણે હવે સાઈડમાં મૂકીશું અને પૂરીઓ વણી લેવાની છે. સૌ પ્રથમ આપણે ખારી ખસ્તા પૂરી વણીશું. આપણે એક મીડિયમ સાઈઝનું ગુલ્લું લેવાનું છે. એને આવી રીતે મસળતા મસળતા એક ગુલ્લું કરી લેવાનું છે.
હવે આપણે એને વળી લેવાની છે. આ પૂરી આપણે ચોરસ વણવાની છે. આ પૂરીને આપણે બહુ જાડી નથી રાખવાની અને બહુ પાતળી પણ નથી કરી દેવાની, રોટલી જેવી જ વણવાની છે. તમે જોઈ શકો છો ચોરસ પૂરી વળીને રેડી થઈ ગઈ છે. જો તમારે ચોરસ ના વણાય તો તમે ગોળ વળીને પણ આવી રીતે ચોરસ કટ કરી શકો છો. હવે આપણે જે પેસ્ટ બનાવી હતી ઘી અને મેદાના લોટની, એ પેસ્ટ આપણે આમાં લગાવી દેવાની છે. આપણે પેસ્ટ એકદમ સરસ બધી બાજુ આવી જાય એવી રીતે લગાવવાની છે. આવી રીતે પેસ્ટ લગાવી જાય એ પછી આપણે બંને બાજુથી એને ફોલ્ડ કરવાની છે. બંને બાજુ સરખી રીતે ફોલ્ડ થાય એવી રીતે ફોલ્ડ કરવાની છે. હવે પાછી આપણે અહીંયા પેસ્ટ લગાવી લેવાની છે. બધી બાજુ એક સરખી રીતે પેસ્ટ આવે એવી રીતે લગાવવાની છે. હવે આપણે એને પાછી બંને બાજુથી ફોલ્ડ કરવાની છે. બંને બાજુથી સરખી આવે એવી રીતે ફોલ્ડ કરીશું. આવી રીતે ફોલ્ડ થઈ જાય એ પછી આપણે એને વણી લેવાની છે. આપણે આવી રીતે સ્ક્વેરમાં જ વણવાની છે. આપણે આવી રીતે એને બધી બાજુથી સરખી વણીને પતલી વણવાની છે. વણાઈ જાય એ પછી આપણે પાછી આમાં પેસ્ટ લગાવવાની છે. પેસ્ટ લગાવાઈ જાય એટલે આપણે આવી રીતે એને ડબલ ફોલ્ડ કરવાની છે. બંને બાજુથી આવી રીતે ફોલ્ડ કરીને એક સરખી રીતે ફોલ્ડ કરી લેવાની છે. હવે આપણે એને આવી રીતે લાંબી વણી લેવાની છે. હવે આ વખતે આપણે એને બહુ પાતળી નથી કરવાની, જાડી જ રવા દેવાની છે. આવી રીતે એને લાંબી જ વણવાની છે. આવી રીતે વણાઈ જાય એ પછી આપણે એને લાંબી લાંબી કટ કરી લેવાની છે. આપણી ખારી ખસ્તા પૂરી વણાઈને રેડી થઈ ગઈ છે. આપણે એને એક પ્લેટમાં લઈ લેશું. હવે આપણે વર્કી પૂરી એટલે કે સાતપડવાળી પૂરી અને બિસ્કિટ પૂરી વણવાની છે. એ પૂરી વણવા માટે મેં અહીંયા મીડિયમ સાઈઝનું ગુલ્લું લીધું છે અને આવી રીતે આપણે મસળીને ગુલ્લું કરી લેવાનું છે. હવે આપણે એને વણી લઈશું. આ પૂરીને આપણે ગોળ જ વણવાની છે.
પૂરીને આપણે બહુ જાડી નથી વણવાની, પાતળી જ વણવાની છે. તમે જોઈ શકો છો આપણી પૂરી સરસ ગોળ વણાઈ ગઈ છે. હવે આપણે આમાં આના ઉપર આ જે પેલી પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ લગાવી લેવાની છે. આવી રીતે હાથેથી જ એક સરખી બધી બાજુ સરસ ફેલાઈને લગાવી લેવાની છે. આવી રીતે પેસ્ટ લગાઈ જાય પછી આપણે આવી રીતે એને ગોળ રોલમાં વાળવાની છે. આવી રીતે રોલ ધીમે ધીમે હાથેથી થોડી થોડી દબાવીને આવી રીતે રોલ કરતા જવાનું છે. સરસ રોલ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને ચપ્પાથી કટ કરીને નાના ગુલ્લા કરી લેવાના છે. આપણે આવી રીતે મીડિયમ સાઈઝના જ ગુલ્લા કરવાના છે. આપણા બધા ગુલ્લા કટ થઈ ગયા છે. તો હવે આપણે પૂરી વણી લઈશું. સૌ પ્રથમ આપણે સાત પડવાળી એટલે કે વર્કી પૂરી વણવાની છે. વર્કી પૂરી વણવા માટે આપણે ગુલ્લાને આવી રીતે સીધું રાખીને વચ્ચેથી પ્રેસ કરવાની છે અને થોડી વણી લેવાની છે અને ગોળ વણવાની છે. વણાઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ પડ થઈ ગયા છે. તો આપણી આ સાત પડી એટલે કે વર્કી પૂરી વણાઈ ગઈ છે. આપણે આવી રીતે બીજી વણી લઈશું. જોઈ શકો છો એકદમ સરસ પડવાળી થઈ છે. હવે આપણે બિસ્કિટ પૂરી વણવાની છે. એને આપણે આવી રીતે આડી રાખવાની છે અને વચ્ચેથી પ્રેસ કરીને ઊભી વણવાની છે અને એક વેલણ આડું મારવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બિસ્કિટ પૂરી રેડી થઈ છે. બિસ્કિટ પૂરી રેડી થઈ છે. આપણે ફરીથી વણી લઈશું. આવી રીતે ગુલ્લું લઈને એને આડું રાખવાનું છે અને પ્રેસ કરી લેવાનું છે અને આવી રીતે વણી લેવાનું છે. તમે જોઈ શકો છો સરસ બિસ્કિટ પૂરી રેડી થઈ છે. આપણે આવી રીતે જ બીજી પૂરીઓ વણી લેવાની છે. આવી રીતે જ આપણે બીજી બધી પૂરીઓ વણી લેવાની છે. તમે જોઈ શકો છો બધી પૂરીઓ વણાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને ફ્રાય કરી લેવાની છે એટલે કે તળી લેવાની છે. હવે આપણે પૂરીઓ તળી લઈશું. અહીંયા જે મેં પહેલેથી વણીને રાખી હતી પૂરીઓ એ આપણે તળી લેવાની છે. પૂરી તળવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ કરી રાખ્યું છે. આપણે તેલ બહુ જ ગરમ નથી થવા દેવાનું, એને મીડિયમ ગરમ કરવાનું છે અને પછી એને તળી લેવાની છે પૂરીઓને.
પૂરીઓ તળતી વખતે આપણે ગેસ એકદમ ધીમો રાખવાનો છે, એકદમ ધીમા ગેસે પૂરીઓને તળવાની છે. તો હવે આપણે એક એક કરીને બધી પૂરી લઈ લેશું. પૂરીઓ તળવામાં આપણે બિલકુલ ઉતાવળ નથી કરવાની, એકદમ ધીમા ગેસે જ પૂરીઓને તળાવવા દેવાની છે. જો ગેસ ફૂલ હશે તો પૂરીઓ ઉપરથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે, એટલે આપણે એકદમ ધીમા ગેસે જ પૂરીઓને તળવાની છે. પૂરીઓ થોડી થોડી તળાય એટલે આવી રીતે આપણે એને ઉલટ સુલટ કરી લેવાની છે, ફેરવતા જ રહેવાનું છે. પૂરી આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળાવવા દેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ પડવાળી પૂરીઓ તૈયાર થાય છે, મસ્ત તળાય છે. તો આપણી પૂરીઓ તળાઈ ગઈ છે, સરસ ગોલ્ડન બ્રાઉન કલરની તળાઈ ગઈ છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈશું. પૂરીઓ સરસ તળાઈ ગઈ છે, હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. આપણી બિસ્કિટ પૂરી, સાત પડવાળી એટલે કે વર્કી પૂરી અને ખારી ખસ્તા પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તેને બનાવવી પણ ખૂબ જ ઇઝી છે અને તમે જોઈ શકો છો તે એકદમ ક્રિસ્પી અને ખસ્તા બની છે. આ પૂરી આપણે ચા સાથે ખાઈએ તો ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે, તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારી નવી નવી રેસીપી વિશે જાણકારી મળતી રહે.